બાપુ અત્યારે આરતી કરી રહ્યા છે. આ છે મહાદેવ. આજ પણ કિન્નર સમાજ નો પણ સહયોગ છે, ત્યાંથી સેવાઓ કરે છે. કિન્નર એક ભગવાન માતાજી રામચંદ્ર ભગવાન જમાના વખતથી કિન્નર સમાજ નું ચાલ્યું આવે છે અને કિન્નર સમાજ નો સહયોગ ઘણો છે. કેમ કે અહીંયા સાધુ સંતો આવી જાય તો હરિહર ચાલુ હોય છે, પણ એ પણ રસોઈ કરવા આવે છે. ધન્યવાદ છે, ધન્યવાદ છે મા ભણતર ના ભગત ને. અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય છે, જે સેવાભાવીઓ આવતા હોય છે. તમને અહીંયા આવીને શું આમ બનાવ બન્યો હતો કે મારે ભાઈની બેબીને આ મંદિર ઉપર અકા બાપુને તા લાયા હતા. 18 વર્ષની ઉંમર હતી, એને લગ્ન કરેલા ટીબીની અસર હતી. ડૉક્ટર કે નહીં બચે તો બાપુને તા લાવીને પગે લગાડીને આશીર્વાદ આપી અને બાપુએ સારું કરી દીધું. વિશ્વાસેથી દોરા ધાગા કાંઈ કહેતા કાંઈ નહીં. ને હું કિન્નર બોલું છું. પૂજા દે, નિકિતા દે, રાજકોટ. અચ્છા, જય માતાજી, જય માતાજી, જય માતા. બાપુ અહીંયા રોટલા બનાવે છે. બાપુ અહીંયા લોકો આવે છે સેવા ભાવીઓ, તો તમે જ રસોઈ બનાવો છો જાતે? જો પહેલેથી લેડીઝ ને રાખતા નથી 30 વર્ષથી. અચ્છા, જાતે ગમે એટલા 50-100 માણા હોય, શાક ખીચડી રોટલા બધું જાતે જ બનાવવાનું. તો જ સેવા કહેવાય ને. સેવા કોને કહેવાય? જાતે બધું બનાવી ને જમાડે એ સેવા. બાપુ સાથે આપણે પરિચય તો કર્યો, પણ અહીંયા દુખિયા ઘણા બધા આવતા હોય છે, પણ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. ભાઈ તમારું નામ શું? રાજુભાઈ મહેતા. અચ્છા, હું રેલવેમાં નોકરી કરતો હતો, હવે રિટાયર થઈ ગયો. પછી મારે બાપુ વાળે પરિચય લગભગ 40-45 વર્ષનો જૂનો છે. અચ્છા, હું 15 વર્ષ થઈશ ને, લગભગ અંદાજે 15 વર્ષ થઈશ તે દૂનો બાપુ વાળે આગળ હું આવું છું. બરાબર. બાપુએ મને કીધું કે બેટા તારી દીકરીને કાંઈ નહીં થાય, જા. જ્યાં સુધી તમારામાં શ્રદ્ધા ન હોય ત્યાં સુધી નકામું છે. શ્રદ્ધા જોઈ અને આજે કોઈ ભૂખું જાતું નથી. અલખનો ઓટલો, હું અલખનો ઓટલો, હું જમેલો છું. ચાય ચા પીધા વિના તો ગયો જ નથી. જય માતાજી, જય ગિરનારી, જય ગિરનારી. ઘણા ને માં ભગવતી માં મેરડી ખોડિયા ની કૃપા થી ઘણા ના પણ કામ થાય છે. અને અહિયાં મહિનામાં 4-5 વખત આવું હોય છે એની માનતા આપો. અમે દાણા દોરા ધાગા ને માનતા નથી, અજ્ઞાનતા અમારામાં છે નહીં. અને સામા માણસને પણ સમજાવીએ છીએ કે દાણા દોરા ધાગા આવું કોઈ આગળ કરાવવું નહીં. વિશ્વાસ છે ને બહુ ઊંચી વસ્તુ છે. આત્મવિશ્વાસ ને શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાથી માણસોના કામ માં મેરડી કરે છે, ભૈરવ કરે છે, માં ખોડિયાર, આ બધાની અસીમ કૃપાથી માણસોના ઘણા ઘણા દુખિયાના કામ થાય છે ભગવાન. ને આપણે આ ગૌશાળા કેટલા વર્ષ? ઘણા 30 વર્ષ થઈ ગયા પ્રભુ. અહીંયા કાંઈ નહોતું, કાંટાની વાડ હતી, હરવે હરવે કરતા કરતા આ બધું સેવકોના આધારે અને કઈક આશીર્વાદથી માં ભગવતી આટલું બધું, ઘણું બધું અમારા માટે સંતોષ છે ભગવાન કે આ ગાયોની સેવા અમારામાં અમારે અમે કરીએ છીએ. અને અમે અપરંપાર છે ભગવાન કે અમે ગાયોની સેવામાં અમારો પરમાત્મા છૂટી જાય એવી અમારી પરમાત્મા આગળ લાગણી છે.
હેલો મિત્રો, જય માતાજી, જય મોકલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટ અને મારી સાથે જે ચિરાગભાઈ અને ખાસ અમારા મિત્ર જે મયુરભાઈ જે પોરબંદરના છે એ પણ આજે આપણી સાથે છે. અને ખાસ આપણું આયોજન આજનું છે કે રીંગણાનો ઓરો અને ચિરાગભાઈનું દર પૂનમે કંઈક ને કંઈક નવું આયોજન હોતું હોય છે. આજે એવું હતું કે બાપુને ત્યાં બધા મિત્રોને ભેગા કરીએ આશ્રમે અને બધાને મોજ કરાવીએ. અને બાપુને દેશી મોજ, ગિરનારી મોજ, અને બાપુને આશીર્વાદ બધા મિત્રોને પ્રાપ્ત થાય. બહુ સારી જગ્યા છે, ભાવિક ભક્તોને આવવા જેવું છે અને બહુ આનંદ આવશે. આપણે અંદર જઈએ, બધું અહીંયા રહેવાની ખાવાની બધી તમામ વ્યવસ્થા છે. બાપુ પાસે ઘણા બધા લોકો આવે છે અને અહીંયા આવે છે, જે આયોજન રાખતા હોય છે રજાના દિવસે. હા, પદયાત્રિકો આવે છે, બીજના દિવસે કોઈ સાધુ આવે છે, સાધુ સંતો આવે છે, તો એનો પ્રસાદીનો બધો આનંદ લઈ શકે. બધી વ્યવસ્થા બાપુ કરી આપે. જો અત્યારે સાંજનો ટાઈમ છે અને આરતી પણ થઈ ગઈ છે અને એડ્રેસ લોકેશન તમને જણાવી દઉં. રાજકોટ પોપટપરા જિલ્લા જેલની સામે આ કોર્નર છે, આ જિલ્લા જેલ છે. અને ત્યાં આવેલું છે આપણું આ ખોડિયાર ગૌશાળા અન્નછત્ર ચેરિટેબલ ટ્રસ્ટ, જ્યાં સંત હરિગીરી બાપુ છે. તો આપણે જઈએ અને રીંગણાનું આજે પ્રોગ્રામ છે તો જય ગિરનારી લખવાનું બોલતા નહીં, ચાલો હવે વિઝિટ કરીએ. તો આપણે હવે ગૌશાળાએ પહોંચી ગયા છે. અહીંયા સરસ મજાનું આયોજન છે. પહેલાં તો અંદર એન્ટર થતાં પહેલાં ગાયોની જગ્યા છે, ગાયો પણ ઘણી બધી છે. ગૌશાળા છે એટલે અહીંયા ગાયો છે. આ સામે છે મંદિર છે. અત્યારે આરતીનો સમય થઈ રહ્યો છે એટલે કારણ કે ધુવાણો તમને વધારે જોવા મળશે. ધૂપ લે, ધૂપ. જય ગિરનારી. ચિરાગભાઈ, આયોજન તમે બહુ મસ્ત રહ્યું. આજ નું કેવી મોજ આવે! અરે દેશી નેહડાની મોજ, નેહડાની મોજ. તમે ગયા હતા ને નેહડામાં? નેહડાની મોજ. મયુરભાઈ, ખરેખર આનંદ આવે એવી જગ્યા એ ને, મજા આવે. અરે જોરદાર, કઈ ઘટે નહીં. અહીંયા સામે છે આપણો જે કહેવાય રીંગણાનો ઓરો, ભરતું ભરતું રીંગણાનો ઓરો અહીંયા ખાય છે. પઠ્ઠામાં રીંગણાનો ઓરો, રીંગણા શેકાય છે અત્યારે. અને અહીંયા આરતી થાય છે તો આપણે બાપુ પાસે પણ જાય. અને બધી આપણી જે મરચા છે, ડુંગળી છે, ટમેટા છે, બધું અત્યારે કટિંગ થઈ ગયું છે. અહીં આરતી થઈ છે, આરતીનો પણ આપણે લાભ લઈએ. અત્યારે બાપુ આવી ગયા છે. બાપુ અત્યારે આરતી કરી રહ્યા છે. આ છે મહાદેવ. મહાદેવ હર હર મહાદેવ હર. જય ગૌ માતા. આજે અમારી ગૌશાળામાં આ લોકો વિધિ ઉતારી અને અમારા ગૌશાળાને ધન્ય બનાવવા માટે આવી ગયા છે.
ભગવાન સૌ જીવોનું કલ્યાણ અને જે દાતાઓ શ્રીઓને નમ્ર વિનંતી છે કે આ ભાઈ અમારા માટે એક ભગવાન છે કે અહીંયા પધાર્યા છે અને આ બધું આયોજન રાખ્યું છે. જય ગુરુદત્ત ભગવાન, જય ગિરનાર. અને અત્યારે અમારી સાથે છે અહીંયાના જે ટ્રસ્ટી જે વિનોદભાઈ. વિનોદભાઈ, આશ્રમ વિશે શું કહેશો? અહીં શ્રી ખોડિયાર ગૌશાળા અંશેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ પોપટપુરા જેલની સામે અમે 35 વર્ષથી આ ગૌશાળા અંશેત્ર અને હોસ્પિટલમાં ટિફિન સેવા બરાબર ચલાવી છીએ બરાબર. એની માટે ખૂબ ખૂબ દાતાઓને વિનંતી છે કે ફૂલ ને ફૂલની પાકડી અમે આપવા વિનંતી. 100% જય ગિરનાર. આજ પણ કિન્નર સમાજનો પણ સહયોગ છે કે આટલી સેવાઓ કરે છે. કિન્નર એક ભગવાન, માતાજી રામચંદ્ર ભગવાન જમાના વખતથી કિન્નર સમાજનું ચાલ્યું આવે છે અને કિન્નર સમાજનો સહયોગ ઘણો છે. કેમ કે અહીંયા સાધુ સંતો આવી જાય તો હરિહર ચાલુ હોય છે પણ એ પણ રસોઈ કરવા આવે છે. ધન્યવાદ છે, ધન્યવાદ છે મા બહુચરના ભગતને. મસ્ત મજાનો જે બાપુ હવે રીંગણાનો ઓરો બનાવવા જઈ રહ્યા છે અને દેશી મોજ છે અત્યારે ગિરનારી મોજ. આજે સરસ મજાનો ઓરાનો પ્રોગ્રામ છે તો આપણે આગળ કન્ટિન્યુ ચાલુ રાખજો અને મજા આવશે. રીંગણા અત્યારે આપણે ઝેકાઈ ગયા છે. બાપુ કેમ છો? આનંદ હો બાપા, આનંદ. અત્યારે આ જો રીંગણા આપણા થઈ ગયા છે તૈયાર અને આની સાલ કાઢીને આ રીંગણાનો ઓરો આપણો બનવા જઈ રહ્યો છે. એની સાથે બધી સામગ્રી આવી ગઈ છે. દાદા તમે અહીંયા કેટલા ટાઈમથી સેવા આપો છો? ઘણો ટાઈમ થી સેવા આપું છું, વગર કઈ લેતો નથી. ગાયોની સેવા કરું છું, ભગવાન મને સુખ શાંતિ દે. બાપુ જો ખડો એ નાખીને બેઠા ભોજન કરાવે છે, ગાયોને ખવડાવે છે અને સુખ શાંતિ છે. અહીંયા રહેવાની મજા છે, મજા છે, આનંદ આવે ને. આનંદ આવે. વાહ. તો અત્યારે જો દાદા આપણા જે રીંગણાનું જે છાલ છે આપણા ચિરાગભાઈ લઈ આવ્યા છે, રીંગણાનું ઓરવા જે આપણે બનાવવા જઈ રહ્યો છે તેની છાલ આપણે દાદા કાઢી રહ્યા છે અને આજે સરસ મજાનો રીંગણાનો ઓરો બાપુ સામે બનાવે છે રોટલા, બાજરાના રોટલા. એ પણ ભઠ્ઠામાં ની અંદર લાકડાના ભઠ્ઠા છે. દાદા કેમ કે દાદા લાકડા કાપીને આવી ગયા છે. દાદા જય માતાજી. જય માતાજી. હા, અત્યારે લીલી ડુંગળી પણ આવી ગઈ છે. હવે આની અંદર આવશે મીઠું. બાપુ અહીંયા રોટલા બનાવે છે. બાપુ અહીંયા લોકો આવે છે સેવા ભાવીઓ, તો તમે જ રસોઈ બનાવો છો? જાતે જો પેલેથી લેડીઝ ને રાખતા નથી 30 વર્ષથી. અચ્છા, જાતે ગમે એટલા 50-50 માણા હોય શાક ખીચડી રોટલા બધું જાતે જ બનાવવાનું. તો સેવા કહેવાય ને. સેવા કોને કહેવાય? જાતે બધું બનાવી ને જમાડે એ સેવા. સેવા. આજે દેશી ભઠ્ઠામાં આજે આપણા બાજરાના રોટલા છે, રીંગણાનો ઓરો થાય છે, એમાં લીલી ડુંગળી સતરાય છે એટલે પછી આની અંદર ઘણા બધા જે મસાલા એડ કરવાના બાકી છે ને રીંગણાનો ઓરો એ પણ તૈયાર જ છે. અત્યારે હવે ટમેટા એડ કરવાના લઈને જાવ. તમે તેડવા જાવ છો ને? ટમેટા દાણા જીરું મસાલો આમાં જ નાખી દીધો. મસાલો મસાલો આની અંદર જ એડ કરી નાખ્યો છે. હવે નાખવાનો છે રીંગણાનો ઓરો. હવે મિક્સ કરી દેવાનો. રીંગણાનો ઓરો આપણો થવા જઈ રહ્યો છે. દેશી ભઠ્ઠાની મોજ અને આ રીંગણાનો ઓરો આપણને ભઠ્ઠામાં બને છે. દેશી ભઠ્ઠામાં એટલે મીઠો જ લાગવાનો છે, જોરદાર. અને સાથે બાજરાના રોટલા અને ચિરાગભાઈ આપણા વિડીયો શૂટ કરે છે. નાખી દીધું છે મીઠું, સ્વાદ અનુસાર મીઠું. હવે શું આવશે માસી આની અંદર? એ શું કર્યું તમે? ગરમ વરાળ્યું. આ જે ગિરનારી જે મોજ છે આજે સરસ મજાનું
રીંગણા નું ઓરો આપણો ખાવા જઈ રહ્યો હોય ડીપ કર્યું એટલે એક જાતનો કેવાય ધોવાણી વગર છે. કોથમીર આવડો તૈયાર ને હવે ઓકે, ઓળો આપણો થઈ ગયો છે રેડી અને ગિરનારી મોજા જે કરીએ. બાપુ ની મોજ જોવો, બાપુ નો પ્રસાદ બાપુ એના હાથે જ જમાડે ભક્તો ને નાચતો જોવો ભાઈ. બાપા સીતારામ, બાપા સીતારામ, જય ગિરનારી, જય ગિરનારી, બાપા સીતારામ, બાપા સીતારામ. અત્યારે અમારી ગિરનારી મોજ બધા લોકો બેસી ગયા છે જમવા. બાપા સીતારામ, બધી બહેનો સાથે મળીને એન્જોય કરે છે. દાદા કેવો લાગ્યો ઓળો? જમાવાટો. અનિલભાઈ શરદી ભગાડી દેવો. બાપુએ રોટલો હું કે ઓળો જેવો બને એવો છે. દેશી ઠંડી ની સીઝન છે, ગરમી ચડી ગઈ તમને રોટલા જડી. બાપુએ બનાવ્યો ફર્સ્ટ ક્લાસ. રોટલો છે, રીંગણા નો ઓરો છે, લાલ લીલા મરચા ડુંગળી, ઠંડી ઠંડી છાસ છે. અમારા મયુરભાઈ મોજ માણી રહ્યા છે. મરચા સાથે મળીને આજે ફૂલ એન્જોય કરવાની છે. બધા બેસી ગયા છે જમવા માટે અને ઓળાઓ કેવો બન્યો છે આજે ઠંડીની મોસમમાં ગરમા ગરમ રીંગણા નો ઓરો. ઓરિજિનલ જૂનાગઢમાં હોય ને આપણે ગીરમાં ગિરનારી મોજ છે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભગવાન અમે જે આવે છે અભ્યાગતો માણસો પણ આવે છે અને દ્વારકા જાતા સંઘ પણ આવે છે. દર બીજે બટુક ભોજન અને રાતના ભજન ના પ્રોગ્રામ હોય છે અને અમારે મેરડી માં સાક્ષાત છે કે ઘણા માણસો ના કામ થાય તો દર મંગળવારે અમારે તાવો પણ હોય છે. ક્યારેક સાધુ સંતો પણ હરિહર કરતા હોય છે. ટુકડો ચાલુ જ છે ભગવાન નામનો, કેમ કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. અને ઈશ્વર ગમે ત્યાંથી અમારું પરિપૂર્ણ કરે છે, કેમ કે એ તો અમને આત્મવિશ્વાસ છે ઈશ્વર ઉપર કે હે પરમાત્મા પરમ કૃપાળુ કે અન્ન ક્ષેત્ર ક્યારેય બંધ ન રહેવું જોઈએ ને અમારી ગાયોની સેવા અને ગાયનું ઘાસ પણ બંધ ન રહેવું જોઈએ. અને કુદરતી ભગવાન અમને ક્યાંથી આવે છે અમને પણ ખબર નથી. કોણ આપી જાય છે, કોણ પ્રસાદ લે છે, અલૌકિક આત્માઓ આવી અને પ્રસાદ લઈ અને એનાય પણ અમે આશીર્વાદ લઈ અને અમારા ભંડોળ ભૈરા ને ભૈરા રહ્યા છે. પણ હવે થોડીક તકલીફ કેમ પડે કે ઓચિંતાના 20-25-50-100 સાધુ આવી જાય તો અમારે એને ભેટ પૂજા એને જમણવાર એના માટે અમારે અનાજની જરૂર છે થોડીક અને ઘાસની પણ જરૂર છે. આ વર્ષે વરસાદ પડ્યો, ઘણું બધું ઘાસ બગડી ગયું છે. એના કારણે અમે ઘણી ઘણી વિનંતી કરી છે કે દાતાઓ શ્રીઓને નમ્ર વિનંતી કે તમારી આશાઓ માં ભગવતી ભેડિયાવાળી માં ખોડિયાર અને માં મેરડી તમારી જરૂર પૂરી કરશે અને અહીંયા આવીને રૂબરૂબ જોઈ જાઓ, જોઈને પછી દાન કરજો. અમારે પૈસાની જરૂર નથી ભગવાન, અમારે તો જેથી રાંધી અને રસોઈ કરીને બધાને પ્રસાદ દેવાનો છે. બાપુ લગભગ છેલ્લા 30 વર્ષથી આશ્રમ ચલાવે છે અને કોઈ આગળ કોઈ જે કહેવાય ને દાન દાન એ લોકો આવીને દઈ જાય છે અને લોકોને આવે છે, લોકોને પ્રેમથી જમાડે છે, રહેવાની સુવિધા છે, બહારથી કોઈ આવ્યા હોય વિઝિટ કરવા માટે એ પણ અહીંયા આવે છે. અને અહીંયા ખાસ બીજી કે આરતી થતી હોય ત્યારે લગભગ આજથી વર્ષો પહેલા અહીંયા મોરલો આવતો. બાપુ અહીંયા મોરલા પણ આવે છે અને બદક છે,
અને રોજ નું 2-3 લિટર અમે નીંદડી અને નાના નાના બચ્ચાઓ ને દૂધ રોજ પાય છે. બાપુ દૂધ ગાયું દોતા નથી, છતાંય દૂધ વેચાતું લાય. અને આ સેવા કે પ્રવૃત્તિ અમે કરીએ છીએ ભગવાન, કે અમે ભગવો લુગડું ધારણ કર્યું છે પરમાત્મા ને કારણે, પરમ પરમહંસ ને પરમ જીવ ના કારણે અમારે આ સેવા કરી અને અમારે મુક્તિ પામી છે ભગવાન. જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. અને જ્યારે પણ તમે રાજકોટ વિઝિટ કરો બાપુ, કદાચ કોઈ અરે ભલે પધારો, આવો આવો, પ્રસાદ લ્યો, અહીંયા રેવાની ફૂલ સગવડતા છે ભગવાન. આવો ગમે ત્યારે, 24 કલાક દરવાજા ખુલ્લા છે. પ્રભુના દ્વાર તો કોઈ દિવસ બંધ ન હોય, નાત જાત ના ભેદભાવ ન હોય. 18 વર્ણ ને જો સમાવેશ કરે એને સંત કહેવાય. એમાં નાત ને જાત ક્યાં આવી પ્રભુ? સત્ય સનાતન ધર્મ ની અંદર તો 18 વર્ણ અહીંયા આવવું જોઈએ. અને માં ભગવતી ના સાનિધ્યમાં જે કોઈનું દુઃખ હશે એ દુઃખ માં ભગવતી મેરડી પરિપૂર્ણ કરશે. આ તો સાક્ષાત મને એવું લાગે છે, હું ગઢ ગિરનાર ની અંદર બેઠો છું અને આવા જે બાપુ અમારી સાથે જે છે છેલ્લા લગભગ 30 વર્ષ થઈ ગયા. અને બાપુ તમારા આશીર્વાદ અને માતાજી જય ગિરનાર કહેવાય ને, અહીંયા મને આવીને ખુબ આનંદ થયો છે. બાપુ નું અહીંયા નું એડ્રેસ છે બાપુ? રાજકોટ જિલ્લા જેલ, પોપટપરા જિલ્લા જેલ ની સામે, આયશ્રી ખોડિયાર, ગૌશાળા, અંશેત્ર આશ્રમ. આ 30 વર્ષથી ભગવાન ચલાવીએ છીએ. અને જે કોઈ દાતાઓને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને, કે કોઈને કાંઈ દાન દેવું હોય, પૈસાની જરૂર નથી ભગવાન, કે અનાજ દિયો, ઘાસ દિયો, જેથી કરીને આશ્રમ પરિપૂર્ણ ચાલે. જય માતાજી, જય માતાજી, જય ગિરનારી, જય ગિરનારી.